કે નાણાકીય સ્થિતિ જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ક્યાં ક્યાં ખાતાઓનો સમાવેશ થાય છે? તો સામાન્ય રીતે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને પાકો સર્વૈયો બરાબર તૈયાર કરવામાં આવે છે. તો આટલી વસ્તુ તૈયાર થાય છે. પછી ઘણી વખત વેપાર નફા નુકસાન અને મૂડી ખાતાનો પાકો સર્વૈયો હોય છે, જ્યારે ઘણી વખત વેપાર નફા નુકસાન, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતું, ચાલુ ખાતું, પાકો સર્વૈયો આવી રીતે છ ખાતા પણ આવી શકે છે એની અંદર બરાબર. એટલે કોઈ પણ જે આપણને બાકી આપેલી એના પછી આપણે દાખલો કરવાનો રહેશે. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હેતુ શું, કામ તૈયાર કરીએ છીએ, શું કારણ છે, તો શું ફાયદો છે આનાથી આપણે આ હિસાબો તૈયાર કરીશું. તો સૌથી પહેલાં કાચો નફો ફેરફાર જાણવા આપણે જો સૌથી પહેલાં વાત કરીને કે ધંધાની અંદર આપણે કાચો નફો કે ખોટ જાણવા આપણે સૌથી પહેલાં કેવું ખાતું કીધું, વેપાર ખાતું બરાબર. તો વેપાર ખાતું છે એની અંદર પહેલા જે ખાતાઓ ક્યાં ક્યાં તૈયાર કરી છે આપણે અહીંયા આમાં ક્યાં ક્યાં ખાતાઓ સામાન્ય રીતે આવતા હોય છે બરાબર. તો વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, અથવા ક્યારે ચૂકીતું હોય તો ભાગીદારોના ચાલુ ખાતા બરાબર, પછી પાકું સમય ખાતા સામાન્ય રીતે આપણા વાર્ષિક હિસાબની અંદર આવે છે બરાબર. કે જેમાં અલગ અલગ ખાતાઓ છે એની અલગ અલગ બાકીઓ છે સંકળાયેલી છે બરાબર. જેમ કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોને મળી ખાતા, ભાગીદારો ચાલુ ખાતા, કાપુ શકે બરાબર. હવે આની અંદર આપણે વાત કરીએ ને તો હેતુઓની અંદર સૌથી પહેલો હેતુ આપણો છે કાચો નફો કે ખોટ જાણવા. તો જે આપણે વેપાર ખાતું બનાવીએ છીએ જો આનું પરિણામ શું હોય તો કે કાચો નફો અથવા કાચી ખોટ જાણવા. કાચો નફો કે કાચી ખોટ, હવે કાચો શું શબ્દ શું કામ હોય નફો ખોટની બદલે, તો કે આ ખાતું ભર્યા પછી અહીંયા શું હશે વેપારને લગતા ખર્ચા. હમણાં એનો આપણે તમને જોશું એટલે વધારે ખ્યાલ આવશે. વેપારને લગતા ખર્ચા છે એ વેપારને લગતી આવક એ છે. એટલે કે આજે વહીવટી ખર્ચા, નાણાકીય ખર્ચા, આમાંથી બાદ કરીને સંચાલકીય ખર્ચા, એ અલગ અલગ પ્રકારના ખર્ચા આવે એ નફા નુકસાન ખાતામાં આવે. નફા નુકસાન ખાતાનું આખું ફોર્મેટ જોશો ત્યારે એનો ખ્યાલ આવશે. એટલે અન્ય ખર્ચાઓ બાકી છે એટલે અન્ય ખર્ચાઓ બાકી છે એટલે હજી ચોખ્ખું ન કહેવાય, આમાંથી હજી ખર્ચા બાદ કરવાના છે એટલે કાચો નફો અથવા કાચી ખોટ કહેવાય બરાબર. વેપાર ખાતાનું પરિણામ આપણને શું મળશે, કાચો નફો અથવા કાચી ખોટ, તો એ જાણવા માટે સૌથી પહેલા આપણે વેપાર ખાતું બનાવીએ છીએ. પછી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા બીજો આપણો હેતુ છે. ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ જાણવા આ નફા નુકસાન ખાતાનું પરિણામ છે. અહીંયા શું કીધું, ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ જાણવા માટે બરાબર. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શું કામ, તો કે આ ખાતું બનાવશો અને અહીંથી જે કાચો નફો હોય આમાં વહી ગયો, આમાંથી નાણાકીય ખર્ચા, વહીવટી ખર્ચા, સંચાલકીય ખર્ચા બાદ કરીએ એટલે આપણને જે વધશે હવે ચોખ્ખું મળશે. ચોખ્ખો નફો તો ચોખ્ખી ખોટ એટલે કે હકીકત કહેવાય
હકીકતમાં ધંધાને અહીંયા જો નફો હોય તો ધંધો નફો કરે છે અને ખોટ હોય તો ધંધો ખોટ કરે છે એવું આપણે કહી શકીએ. બરાબર, આ બીજો હેતુ થઈ ગયો. પછી વેચણી પાત્ર નફો કે ખોટ જાણવા. ત્યાર પછી આવે છે આ નફાનું સરખાવણી હતું જેનું પરિણામ શું છે તો કે વેચણી પાત્ર નફો કે ખોટ જાણવા. અહીંયા વેચણી પાત્ર શું કામ તો કે જે આર્થિક પાત્ર છે નફા નુકસાન ફાળવણી હતું એ નફો થયો કે નુકસાન થયું ફાળવણી કરવાની. ફાળવણી કોને કરવાની? ભાગીદાર. બરાબર, ભાગીદારો વચ્ચે કઈ રીતે વેચણી પાત્ર વેચણી કરવાની શેની નફા અથવા ખોટની. અને નફા નુકસાન ફાળવણી ખાતાનો જે આપણો હેતુ છે વેચણી પાત્ર નફો અથવા તો ખોટ જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કે આ ખાતા ઉપર શું કરવું પડશે તો હવે જે આ ખર્ચાઓ બાદ થયેલા પછી વેચણી પાત્ર નફો કેટલો થાય છે. કારણ કે જો અહીંયા જશે તો અમુક ખર્ચા એવા છે કે જે નફા નુકસાન ખાતામાં કે વેપારમાં ક્યાંય નથી આવતા. બરાબર, જેમ કે આપણે કહીએ છીએ ઉપાડ પર વ્યાજ છે, મૂડી પર વ્યાજ છે, તો આ વસ્તુ અહીં કંઈ નથી આવતી, અહીં આવે છે. બરાબર, તો વેચણી પાત્ર એમાં જે આવશે નફો એમાંથી બાદ થઈ અને છેલ્લે જે બનશે કે શું વેચણી પાત્ર નફો અથવા તો વેચણી પાત્ર ખોટ. બરાબર, તો એ આપણે નફો કે ખોટ જાણવા માટે આપણે આ જે ખાતાઓ છે ખાતર છે એનો ઉપયોગ કરીએ છીએ. એનું પરિણામ છે નફો કે ખોટ જાણવા. બરાબર, આ ત્રીજો એ રહેતો હતો. પછી હવે કહે છે કે પેઢી ભાગીદારી પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે કાકું સર્વે તૈયાર કરવામાં આવે છે. અહીંયાથી શું ખબર પડે કાકા સર્વેનું પરિણામ શું છે? પેઢીની વાર્ષિક હિસાબો જે મુખ્ય મુદ્દો છે આપણો એ
તો વર્ષના અંતે તૈયાર થાય સૌથી પહેલું લક્ષણ એ છે યાદ રાખવાનું છે આ સાબો છે વર્ષના અંતે તૈયાર થશે બરાબર તો વર્ષના અંતે તૈયાર થશે અને જે કાચા સરોવરમાં નોંધાયેલ બાકીઓ તથા હવાલાઓને ધ્યાનમાં લઈ કાચું સરોવર શું છે એ તમે 11મા ધોરણમાં શીખી લીધું બરાબર એટલે કાચા સરોવરનું આખું આપણે ચેપ્ટર જોયું તો અહીંયાથી તમને ખબર પડી ગઈ એટલે અહીંયાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ તમને કાચા સરોવર વિશે માહિતી છે બરાબર અહીંયા આપણે શીખીને એટલો સમય ન આપી શકીએ 11મામાં શીખી લીધું બરાબર તો બાકી તો હવાલાનું ધ્યાનમાં લઈએ એટલે જ આપણે 11મા ધોરણમાં કહેતા હતા કે ભાઈ જો આ ધોરણમાં ધ્યાન નહીં રાખો તો આવતા ધોરણમાં તકલીફ પડશે એવું નથી કે 11મું છે ચાલો આપણે લાઇટલી લઈ લઈએ 12મા મહેનત કરી લેશું આવું ન થાય કારણ કે 11મા ધોરણની અંદર જે શીખેલું છે એનો જ ઉપયોગ તમારે 12મા ધોરણની અંદર કરવાનો છે બરાબર એટલે કાચું સરોવર નામનો આખો આપણે ચેપ્ટર જોઈ ગયા આમનો નામનું ચેપ્ટર જોઈએ હવાલાઓ પણ એમાં જોયા તો એ બધી વસ્તુનો અહીં ઉપયોગ કરવાનો છે અને વધારે ડિટેલમાં શીખવાનું છે કારણ કે આ વસ્તુ શીખી ગયા પછી હવે વધારે શું શીખવાનું છે તો કે ડિટેલમાં એટલે પ્રારંભિક લેવલે શીખી લીધું હવે ડિટેલમાં શીખવાનું છે અને જે એ જૂનું શીખ્યા એ પણ અહીં એપ્લાય કરવાનું છે એટલે ડબલ વસ્તુ ભેગી થાય છે એટલે જ કીધું હોય કે 11માં 3માં વ્યવસ્થિત ધ્યાન દેવામાં આવે તો જ 12મું છે ક્લિયર સરસ રીતે થાય બરાબર તો અહીંયા શું થાય છે તો કે તમારે જે હિસાબો રાખવાના છે બરાબર એ નાણાકીય હિસાબો છે એની વાત છે અહીંયા તો એ હિસાબો છે એ વ્યવસ્થિત રીતે એ બાબત ધ્યાન રાખવાની છે હવે સૌથી પહેલું ખાતું છે એનું વેપાર ખાતું ટ્રેડિંગ અકાઉન્ટ બરાબર તો આ એ પહેલું ખાતું થઈ જાય છે આપણું વેપાર ખાતું વેપાર ટ્રેડિંગ એકાઉન્ટ બરાબર તો જેમાં આપણે શું કરીએ છીએ તો અહીંયા માલની આવક જાવકના વ્યવહારો તથા માલની ખરીદીને લગતા તથા માલના વેચાણને લગતા કે અન્ય કે તથા ઉત્પાદનને લગતા ખર્ચાઓની નોંધ અહીં થાય છે તેની આધારે કાચો નફો કે ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને આપણે વેપાર ખાતું કહીએ છીએ બરાબર તો અહીંયા શું કરીએ છીએ માલની આવક જાવક વ્યવહાર તથા માલની ખરીદીને લગતા તથા ઉત્પાદન લગતા ખર્ચની નોંધ થાય છે બરાબર તો પહેલું આપણે અહીંયા કહીએ કે માલની આવક જાવકના વેપાર ખાતામાં ખાસ ધ્યાન રાખવાનો શબ્દ યાદ રાખો માલ ની કારણ કે ધંધાની અંદર માલ એ હોય ને મિલકત એ હોય તો માલ જે મિલકતની પણ આવક જાવક હોય મિલકતની ખરીદી મિલકતનું વેચાણ માલની ખરીદી માલનો વેચાણ તો આપણે ધ્યાન રાખવાનું છે વેપાર ખાતાની અંદર માત્ર માલની વસ્તુ જે હોય માલને લગતા હોય એ જ આપણે ધ્યાન રાખવાનું માલ કોને કહેશું તો કે જે વેપારી જે ભાગીદારી પેઢી છે કે જે પેઢી છે એ જે વસ્તુનો વેપાર કરતી હોય ને એ વસ્તુ એના માટે માલ કહેવાય સમજાણું બરાબર જેમ કે કોઈ વ્યક્તિ છે એ કમ્પ્યુટરના જે પાર્ટ્સ છે એ વેચવાનો ધંધો કરે છે તો કમ્પ્યુટરના પાર્ટ્સ છે એના માટે માલ છે કોઈ વ્યક્તિનો વેપાર છે અનાજનો છે તો અનાજની ખરીદી એના માટે માલ છે બરાબર તો આ રીતે માલની આવક જાવકને અહીંયા હિસાબો રાખવામાં આવે છે તેના આધારે કાચો નફો કે ખોટ શોધવા આ ખાતું તૈયાર કરવામાં આવશે અને ઉત્પાદનને લગતા ખર્ચાઓ ખર્ચાઓ
उत्पादन लगता खर्चाओ જેટલા પોઈન્ટ લખાવી છે ને એટલે લખવાના છો એના આધારે આપણે ખાતું તમને કહો પડશે કે જ્યારે ખાતા આપણે ગેર સમજ ઊભી થાય કે આ સેમાં આવે કે ન ખાવો પડે ત્યારે આ પોઈન્ટ વાંચી અને તમે ખાતું છે ક્લિયર કરી શકો છો બરાબર એટલે ઉત્પાદનને લગતા ખર્ચાઓ અહીંયા આવે છે ઉત્પાદન સમયે જે ખર્ચા થાય છે માલ તૈયાર કરવા સુધીના એ ખર્ચાઓ અહીંયા આવે છે વેપાર ખાતામાં તો વેપાર ખાતામાં હવે બે બાજુ હોય છે ખાતું છે અને સ્વાભાવિક છે બે બાજુ હશે એક ઉધાર બાજુ ને એક જમા બાજુ તો વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવશે તો આપણે જોઈ છે વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવે છે કે શરૂઆત ક્યાંથી થાય કે શરૂ સ્ટોક શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક જેને સરસ સ્ટોક પણ ટૂંકમાં કહેવાય બરાબર તો શરૂઆત છે એ શરૂઆતના સ્ટોકથી થાય બરાબર એટલે કે ધંધો શરૂ કરી છે આપણી પાસે સ્ટોકમાં શું હતું ચાર જે નાણાકીય વર્ષ ચાર ચાલુ થયું તે આપણી પાસે સ્ટોકમાં શું હતું જો હોય તો આવે ને જો પહેલી જ વખત નવો ધંધો હોય તો સરસ સ્ટોક કાંઈ ન હોય તો એ ન લખે સર તમે નીચે એક્ઝિટ આવશે ખરીદી આવશે ખરીદી એટલે કોની માલની માલની આવક જેને આપણે ખરીદી કહીએ છીએ તો એ આવશે તો અહીંયા ખરીદી આવશે બરાબર તો ખરીદી આવશે ત્યાર પછી એમાંથી બાદ ખરીદ પરત અહીંયા પછી શું કરશું બાદ કરશું ખરીદ પરત ખરીદ પરત એટલે કે ખરીદી કઈ છે એમાંથી આપણે ઘણી વખત માલ બરાબર હોય આપણે જે મગાવ્યો તે પ્રમાણેનો માલ નુકસાનીવાળો હોય કે કોઈ પણ ખામીવાળો માલ હોય તે માલ પરત કરશો આપણે જેને પાસે લીધો એને પાછો આપીએ ને તે પાછો આપીએ એને ખરીદ પરત કહેવાય નાણાકીય પારિભાષિક શબ્દોમાં આપણે કે મુદ્રણમાં જોયું હતું બરાબર કે ધંધાકીય વ્યવહારના જે પારિભાષિક શબ્દો છે પહેલું ચેપ્ટર જોયું હતું બરાબર એમાં ખરીદ પરત શું છે એના વધારે ખ્યાલ લીધો હતો તો ખરીદ પરત એટલે ખરીદી કરેલી હોય એમાં કાંઈ પણ નુકસાની હોય કે કાંઈ પણ કારણસર જ્યારે માલ પરત કરીએ ખરીદ પરત કર્યો એટલે જે બાદ ખરીદ પર એટલે આમાંથી બાદ થશે ખરીદીમાંથી બરાબર કે પછી અન્ય રીતે ગયેલ માલ અન્ય રીતે એટલે કે ધંધામાં જો અલગ અલગ રીતે માલ લીધે આવો જોઈ શકાય છે જેમ કે માલ છે કે આગથી પડી જાય ચોરીથી નુકસાન થાય કે રસ્તામાં ટ્રાન્સપોર્ટેશનમાં નુકસાન થાય માલ આવક જાવક થતા હોય ત્યારે નુકસાન હોય તારી કોઈપણ રીતે માલની અન્ય રીતે ઘેર માલ અહીંયા આવે છે બરાબર પછી ઉપાડથી પણ માલિક જે હોય ધંધા ઉપાડ કોણ કરે ધંધાનો માલિક ધંધાનો માલિક જે ધંધામાંથી માલ લઈ જાય તેને ઉપાડ કહેવાય બરાબર અન્ય રીતે ગયેલ માલ માં આવે પણ જેમ કે અન્ય રીતે ગયેલ માલ જેમ કે ઉપાડથી ગયેલ માલ ધંધાનો માલિક છે આખી બળી ગયે પછી આખી બળી હોય ચોરીથી કોઈ નુકસાન થાય ઘણી વખત ધંધાની અંદર એવું પણ થાય કે ચોરીથી ગયેલ માલ હોય કે નમૂના તરીકે વેચેલ માલ હોય આપણે જો ધર્મા ધર્મ આપવી જે સારા કાર્ય થતા એમાં આપવી જેમ કે આપણે સિમેન્ટનો
લેવેટનો બિઝનેસ ધંધો વ્યવસાય છે તો કંઈ મંદિર બનતું હોય કે કોઈ ગૌશાળા બનતી હોય કે કોઈ સ્કૂલ બનતી હોય કે એવું કોઈ સાર્વજનિક બનતું હોય કાંઈ પણ ગાર્ડન બનતું હોય તેમાં આપણે એમ થાય કે ભાઈ આપણો ધંધો સિમેન્ટનો છે તો આપણે સિમેન્ટ એમાં આપીએ ધર્માદા તરીકે તો એ ધર્માદાથી ગયેલ માલ કહે ટૂંકમાં જે આપણો ધંધો હોય એનો આપણે માલ ધર્માદામાં આપી શકીએ છીએ કે એવી રીતે કોઈ જે હોય એમાં આપણું આપણું યોગદાન આપવું હોય તો એ તો આપતા હોય છે જેને ધર્માદાથી ગયેલ માલ કહેવામાં આવે છે સીધો ખરીદીમાંથી બાદ થશે આ બધી ખરીદીમાંથી આપણે બાદ કરીએ છીએ એમાં પછી આ ખરીદીનો મુદ્દો આપણે અને મુદ્દો કરી નાખીએ માઇનસ આ બધી વસ્તુ બરાબર ખરીદી માઇનસ ખરીદીમાંથી આ બધી વસ્તુ છે માઇનસ થાય યાદ રાખવાનું આવશે આ મુદ્દો વગેરે નોંધવામાં આવશે પછી ખરીદીના ખર્ચા હજી ઉધાર બાજુ ચાલુ છે આપણી ઉધાર બાજુ પછી એમાંથી શું આવે માઇનસ એટલે પછી આવે ખરીદીના ખર્ચા ખરીદીના ખર્ચા કેવા આવે પછી ખરીદી કરી ત્યાં જે ખર્ચા આપણે કરવા પડે છે એ ખરીદીના ખર્ચા જેવા કે આવક માલ ગાડા ભાડું જકાત રેલવેનું કે પછી વગેરે છે એ જેમ કે આ બધા છે ને એ
કારણ કે જમા બાજુ વધારે છે એટલે તફાવત ઉધાર બાજુ આવશે ને એ ઉધાર બાજુ ઓછું છે અને અહીંયા તફાવત આવશે એને કાચો નફો કહેવાય અને કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખવામાં આવે છે આપણે નફા નુકસાન ખાતું જોશું આગળ ત્યારે એની જમા બાજુએ સૌથી ઉપર કાચો નફો લખવામાં આવે છે અને જો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતાં વધારે હોય એટલે કે ખર્ચા વધુ આવક ઓછી બરાબર એટલે ઉધાર બાજુ સરવાળો જમા બાજુ કરતાં વધારે હોય તો જમા બાજુ બાકી આવશે બરાબર જેને કાચી ખોટ કહેશું બરાબર કાચી ખોટ કહેવાય અને કાચી ખોટ છે એ આગળ નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ સૌથી ઉપર લખવામાં આવશે બરાબર કારણ કે ખાતું બંધ થાય ને એટલે એની બાકી ક્યાંક આગળ જાય મોસ્ટ ઓફ શું થાય તો કે એના આગળના ખાતામાં જાય વેપાર ખાતાની આગળનું ખાતું નફાનુકસાન ખાતું છે એટલે અહીંયા આ બાકીઓ જાય છે બરાબર તો જો નફો હોય તો જમા બાજુ નફાનુકસાન ખાતાની અને ખોટ હોય તો નફાનુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે બરાબર તો એ મુદ્દો થઈ ગયો કે વેપાર ખાતું બંધ કરતા જાય પરિણામ વેપાર ખાતું બંધ કરીએ તો જો શું પરિણામ મળે છે જો ઉધાર બાજુ નો સરવાળો છે એ જમા બાજુ કરતા ઓછો એટલે કે જમા બાજુ થી લખ્યા બે રીતે લખી શકીએ છીએ કે જમા બાજુ નો સરવાળો ખાતાની
હાજી પણ અનુસંધાનની ઉધાર બાજુ લખવામાં આવે છે. સમજાણું? હાજી ખોટ આવશે તો નફાનું સંખ્યા ઉધાર બાજુ, પાછો નફા આવશે તો નફાનું સંખ્યાની જમા બાજુ લખવામાં આવશે. ભલે વેપાર ખાતું છે તો એ આખો આમ જોઈને ક્લિયર થઈ ગયો. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે ગયેલ માલ, બરાબર, એ વસ્તુ આવશે. અને બીજું શું આવશે તો કે કાચી કાચો નફો, ઉધાર બાજુનો જમા બાજુ સરળ હોય તો કાચો નફો એટલી વિગતો આવશે. જ્યારે જમા બાજુની વાત કરીએ તો વેપાર ખાતા જમા બાજુમાં વેચાણ, વેચાણ પરત, બંદર માલનું વેચાણ, આખો સ્ટોક અને કાચી ખોટ એટલો આવશે. જો બેમાંથી નફો કે ખોટ બેમાંથી એક વસ્તુ હોઈ શકે, બરાબર, તો કાચી ખોટ હોય તો જમા બાજુ આવશે અને કાચો નફો હોય તો ઉધાર બાજુ આવશે. એટલે આ રીતે નફો અથવા તો ખોટ છે આપણે જાણી શકીએ છીએ. પણ કેવો તો કે વેપાર ખાતું છે એટલે કાચો નફો અથવા કાચી ખોટ આવશે. જો બીજું કોઈ ખાતું હોય તો એ પ્રમાણે આવે, પણ વેપાર ખાતું છે એટલે કાચો નફો અથવા કાચી ખોટ આવે. જો આ મુદ્દાઓ જે પણ લખેલા છે બરાબર તમારી પાસે લખેલા હોવા જોઈએ, કારણ કે જો આ લખેલા હશે ને તો તમે આને વાંચીને તમે એને ક્લિયર કરી શકશો. નફો તમારે ક્લિયર નહીં થાય કારણ કે હજી તો ઘણા બધા ખાતા આવશે. આના સિવાયને બીજા પાંચ ખાતાઓ છે, બધાની ઉધાર જમા બાજુ છે, બાકા સાહેબ મોડી દેવાની મિલકત લેના બાજુ છે. તો આ બધામાં કઈ કઈ વિગત આવી તમારે બરાબર યાદ રાખવાની છે. જે જે ખાતું થતું જાય એ તમારે ક્લિયર કરતું રહેવાનું છે. જો કરશો આ રીતે ક્લિયર તો તમારે આ આખો વાર્ષિક હિસાબ છે તો વાંધો નહીં આવે. કારણ કે થોડું ધ્યાન અને થોડીક મહેનત કરવાથી આ ચેપ્ટરની અંદર તમારો માર્ક છે પૂરેપૂરા આવશે જ, બરાબર. તો વેપાર ખાતો આપણે જે જોયું એ વ્યવસ્થિત રીતે કરી લેવાનો નમૂનો પણ આજે આપણે જોશું. તો વેપાર ખાતાની જે જે વિગતો છે, ઉધારણ જમાની, પરિણામ અને પરિણામનું ટ્રાન્સફર ક્યાં કરવાનું છે એ પણ ખાસ યાદ રાખવાનું, બરાબર. આ એનો ટ્રાન્સફર કરી દો કહેવાય. કાચો નફો કે કાચી ખોટ હોય તો એ તો બધી વિગતો વ્યવસ્થિત જોઈ લો, બરાબર. એના પછીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ ત્યાં સુધી આ બધું છે વ્યવસ્થિત કરી લેજો જેથી કંઈ કોઈ વાંધો ના આવે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.